પાલિતાણામાં રાશન ડીલરો દ્વારા ગ્રાહકોને યોગ્ય સમયે રાશન ન મળતું હોવાની લોક ફરિયાદ ઉઠી છે. આ ઉપરાંત રેશનિંગની દુકાનો સમયસર ન ખુલતા ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી રહી છે, જેથી પ્રજાજનોમાં રોષની લાગણી ભભૂકી છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના વિસ્તારમાં રાશન પુરવઠાને લઈ બુમરાગ ઉઠવા પામી હતી. પછી સિમેન્ટને આપણે કૂપન કઢાવવા જઈ તો ત્યાં કૂપન નીકળે નહીં, લાઇનમાં ઊભા રહી આખો દિવસ બગડે. પછી જ્યાં કૂપન નીકળી રહે ત્યાં આપણે સિમેન્ટિયા જઈ ત્યાં સિમેન્ટી બંધ હોય નુરજાબેનની, અને ટાઈમે કાંઈ માલ આવતો નથી. જો ઘઉં હોય તો ચોખાનો હોય, ચોખા હોય તો ઘઉંનો હોય. એટલે આપણે ટાઈમ બગાડીને જઈ આખો દિવસ ધંધો કરીને આવી ગઈ તો ધંધે જવું કે પછી આની વાંહે રહેવું. આજે જો હું કૂપન કઢાવવા ગયો ત્યાં બે કલાક બેઠો ત્યારે કૂપન નીકળ્યું. પછી ત્યાં એક ભાઈ આવ્યા હતા, મને કે નુરજાબેન તમે બંધ કરીને બી ગયા, તમે ક્યાં માલ લેવા જાઓ? તો એ કે 16 તારીખ પછી આવજો. તો હવે પાછું આપણે તો 16 તારીખે એરન્ટ આવવાનું, હવે આનો ગમે કંઈક નિકાલ લાવો એમ.